नमस्कार विद्यार्थी मित्रों, हूँ टनिल सोनल, अश्वमेघ विद्यालय किल्ला पारडी। मित्रों, आज आप धोरण 5 विषय गणित गम्मत में अभ्यास करीशु। एमा आपणे प्रकरण 13 गुणाकार अने भागाकार नी रीतो, तो आपणे गुणाकार अने भागाकार नी रीतो विषे शीख्या। गया विडियो लेक्चर्स में व्यवहारू प्रश्नों शीख्या। હવે વ્યવહારો પ્રશ્નોમાં આપણે ગુણાકારના પ્રશ્નો શીખ્યા હતા। આજે આપણે જોઈશું તો મહાવરો, પાઠ્યપુસ્તકનો જે મહાવરો છે એના પ્રશ્નો જોઈશું, જે ભાગાકારના પ્રશ્નો છે। હવે વ્યવહારો દાખલા આપણે શેના શીખીશું, તો ભાગાકારના જોઈએ। 576 પુસ્તકોને ખોખામાં મૂકવાના છે। જો એક ખોખામાં 24 પુસ્તકો સમાઈ શકે તો કેટલા ખોખાની જરૂર પડે। હવે મિત્રો, કે 24 पुस्तकों सामववा माटे केटलू खोखू जोईए, एक बराबर, के एक खोखा में 24 पुस्तकों समाई सके केटला खोखानी जरूर पड़े। के आपने शू कीधु छे, तो केटला खोखानी जरूर पड़े, के 576 पुस्तकों ने खोखा में मूकवाना छे, परंतु आपणे जोई शकीए छे के एक खोखा में 24 पुस्तकों समाई सके छे, तो केटला खोखानी जरूर पड़े। तो આપણે અહીં લખીએ 24 પુસ્તકો સમાવવા જરૂરી ખોખા, 24 પુસ્તકો સમાવવા જરૂરી ખોખા કેટલા, તો એક, કે એક ખોખામાં 24 પુસ્તકો સમાઈ શકે તો એના બરાબર એક। તો 576 પુસ્તકોને ખોખામાં મૂકવાના છે, તો આપણે અહીં લખીએ કે 576 પુસ્તકો સમાવવા જરૂરી ખોખા, આ રીતે લખવાનું રહેશે આખું વાક્ય, બરાબર કેટલા। તો હવે આપણે અહીંની સંખ્યા ને અહીંની સંખ્યા આવે તો આપણે ગુણાકાર કરીએ છીએ, પરંતુ આપણે જોઈએ કે પદમાં ઉપરની સંખ્યા હોય તો ભાગાકાર કરવાનો હોય છે। તો 24 પુસ્તકો સમાવવા જરૂરી ખોખું એક, તો 576 પુસ્તકો સમાવવા ખોખા કેટલા જોઈએ, બરાબર। તો અહીં થશે 576/24। હવે આપણે ભાગાકાર કરીશું કે 576/24। ચલો, તો આપણે હવે 576નો ભાગાકાર 24 સાથે કરીએ, તો આપણે ગુણાકારની રીતનો ઉપયોગ કરીએ કે સૌ પ્રથમ 24 છે તો આપણે બે અંકની સંખ્યા લઈ લઈએ જે 24ની મોટી છે, તો 24 દુ કેટલા થાય, 24 જ થશે એ તો નહીં લેવાય, 24 દુ 48 થાય છે અને 24 તરી એ કરી તો વધી જાય છે, તો 24 દુ 48 લઈ લઈએ આપણે, બરાબર। એક સંખ્યાનું સ્થાન બચ્યું એટલે અહીં આપણે 0 મૂકી દઈએ અને નીચે પણ 0 મૂકી દઈએ, બરાબર। હવે અહીં આપણે બાદબાકી કરીશું, 6માંથી 0 જાય તો 6, 7માંથી 8 જાય તો બાદબાકી ના થાય ને, તો આપણે અહીંથી શું કરવું પડે, તો અહીં જ આપણે દસકો લેવો પડે, અહીં 4 થઈ જશે અને 17માંથી 8 તો કેટલા આવશે, 9, 4માંથી 4 0, બરાબર। હવે 96 આવ્યા છે, તો 24ના ઘડિયામાં 96 એટલે 24ને આપણે 4 વાર સરવાળો કરીએ તો 24 × 96 આવી જાય છે મિત્રો, તો આપણે વત્તા કરવાનું 24 × 96, બાદબાકી કરીએ 0 0, 20 + 4 એટલે 24 જવાબ આવ્યો, તો આપણે શું કહી શકીએ છીએ કે 24 ખોખાની જરૂર પડે, 24 ખોખાની જરૂર પડે, બરાબર। આ રીતે આપણે આ ભાગાકારના પ્રશ્નો કરી શકીએ છીએ। હવે બીજો પ્રશ્ન જોઈએ આપણે, તો બીજા પ્રશ્નમાં શું કીધું છે કે એક હોલમાં 836 લોકો પિક્ચર જોઈ રહ્યા છે, જો તે હોલમાં 44 હરોળ હોય તો એક હરોળમાં કેટલા લોકો બેસી શકે। તો મિત્રો, આપણે અહીં પદ બનાવીએ, કે પદ કઈ રીતે બનાવાય, તો જે આપ્યું છે એ આપણે પહેલી લીટીમાં લખીશું કે શું આપ્યું છે, તો સૌ પ્રથમ તો હોલમાં કુલ વ્યક્તિઓ કેટલા છે, તો હોલમાં કુલ વ્યક્તિઓ 836 છે અને કુલ હરોળ કેટલી છે, કુલ લાઈનો કેટલી છે, તો 44 છે, બરાબર। તો આપણે જો અહીં પહેલાં લખી નાખીએ કે હોલમાં કુલ વ્યક્તિઓ 836
हॉल में कुल हरोल बराबर 44, तो एक हरोड़ में बैठेला व्यक्तिओ के 836/44 थी जैसे। आप अँ लखीए कि एक हरोड़ में बैठेला व्यक्तिओ बराबर 836/44। आप 836/44 करिए अँ मित्रों, तो के आपणे भागाकार करीशुं 836/44। आपणे बे 44 थी मोटा छे एटले बे अंकी संख्या लई लईए, तो 44 दू तो 88 थई जाय छे, एटले 44 × 44 अहीं एक स्थान बच्यो छे, 10 अने 0। बादबाकी करीए तो बादबाकी आवशे 6 10 को लईशुं तो अहीं 7 અને 13, 13 માંથી 4 બાદ કરીએ તો 9, ત્યારબાદ 7 માંથી 4 બાદ કરીએ તો 3 બરાબર। હવે આપણે 396 છે, તો હવે આપણે એવું વિચારીએ કે 396 છે, 44 એ દાન કેટલા થાય, તો 440 થઈ જાય છે। તો આપણે એવું વિચારી શકીએ છીએ કે 44 9 9 396ની આસપાસ હોઈ શકે છે, એટલા માટે આપણે સાઈડ પર એવો ગુણાકાર કરી લેવો, તો 44 9 196 જ થાય છે, 44 9 396। બાદબાકી કરીએ તો 0 0 0, તો જવાબ શું આવે, 10 વત્તા 9 19, કે એક હરોળમાં 19 લોકો બેસી શકે, એક હરોળમાં 19 લોકો બેસી શકે બરાબર। હવે આપણે આગળ જઈશું, આગળનો પ્રશ્ન, એક માળી સફરજનના 458 વૃક્ષ ખરીદે, તે એક હરોળમાં 15 વૃક્ષ રોપવા ઈચ્છે છે, તો તેણે કેટલી હરોળમાં વૃક્ષ રોપવા પડે, કેટલા વૃક્ષ રોપ્યા વગરના વર્ષે। તો સફરજનના કુલ વૃક્ષ કેટલા છે મિત્રો, તો સફરજનના કુલ વૃક્ષ અહીં આપણને આપ્યા છે 458 બરાબર। હવે એક હરોળમાં સફરજનના કુલ વૃક્ષ તો 15 રોપવા ઈચ્છે છે બરાબર, તો આપણે લખી નાખીએ કે જે કુલ છે એ અને કેટલા રોપવા ઈચ્છે છે એ લખી નાખવા અને બંનેના ભાગાકાર કરવાના। જુઓ મિત્રો, તો આપણે આ રીતે લખી નાખીએ કે સફરજનના કુલ વૃક્ષ આપણે જોયું તો 458 છે, એક હરોળમાં સફરજનના કુલ વૃક્ષ તો 15 રોપવા ઈચ્છે છે, કુલ હરોળ કેટલી છે તો 15, એટલે કે 458/15 કરી શકે છે, 458/15 15 છે એટલે આપણે 45 લઈ લેવા બરાબર, કેટલા લેવાના 45, એટલે 15 × 45। બાદબાકી કરીએ આપણે સાદું કરીએ તો 5 માંથી 5 0 0, હવે કેટલા બચ્યા 8, ભાગ ના ચાલે, તો જવાબ શું આવશે કે એક હરોળમાં જવાબ આપણો અહીં આવશે કે ભાગફળ 30 છે અને શેષ 8 છે, એટલે માળીએ 30 હરોળમાં વૃક્ષો રોપવા પડે, કેટલા હરોળમાં 30 હરોળમાં વૃક્ષો રોપવા પડે, કઈ રીતે 30 આવીએ, તો આપણે અહીં 8 છે તો 8ના ભાગ ના ચાલે, એટલે આપણે અહીં 0 લગાવી શકીએ છીએ અને અથવા તો અહીં પણ આપણે 0 મૂકી શકીએ છીએ બરાબર, એટલે 458માંથી 450ની બાદબાકી થાય તો 8 જ આવે છે, તો આપણી રીતે આપણે આ કરી શકીએ છીએ। તો જવાબ આવશે કે માળીએ 30 હરોળમાં વૃક્ષો રોપવા પડે તથા 8 વૃક્ષો રોપ્યા વગરના વધશે, જે 8 શેષ બચી છે ને એ રોપ્યા વગરના વધશે, અને જે જવાબ આવ્યો છે એ 30 હરોળમાં રોપવા પડે, તો એ 30 આપણો જવાબ છે। તો આ રીતે આપણે આ પ્રકારના જે ભાગાકારના પ્રશ્નો છે એ કરી શકીએ છીએ। હવે આપણે આગળ બીજા પ્રશ્નો નેક્સ્ટ વિડીયો લેક્ચર્સમાં કરીશું, થેન્ક યુ।